હવે એક વિદ્યાર્થીએ મને એમસીક્યુ પૂછેલો છે, 6x² - 13x પ્લસ એમ બરાબર 0, એના બીજ પરસ્પર વ્યસ્ત છે. બરાબર, બીજ પરસ્પર વ્યસ્ત હોય તો પહેલાં તો દ્વિઘાત બહુપદી છે. બરાબર, સમજો, દ્વિઘાત બહુપદી ના બીજ કયા કયા હોય? તો આલ્ફા અને બીટા આવે. બરાબર, હવે પરસ્પર વ્યસ્ત હોય, ખાસ ધ્યાન આપજો, અહીંયા બે વસ્તુ પૂછાય, પરસ્પર વ્યસ્ત અને પરસ્પર વિરોધી. તો બે વસ્તુ યાદ રાખવાનું, જો પરસ્પર વ્યસ્ત હોય, આ થિયરી છે કમ્પ્લીટ, પરસ્પર વ્યસ્ત હોય તો તમારે આ વસ્તુ લઈ લેવાનું, કે જો પરસ્પર વ્યસ્ત હોય એટલે આ વસ્તુ, કે ભાઈ પરસ્પર વ્યસ્ત હોય ને એટલે બેયનો ગુણાકાર કઈ રીતના આવે એ સમજાવું. બેયનો ગુણાકાર એક આવે. વ્યસ્ત કોને કહેવાય? તો કે જે બે સંખ્યાનો ગુણાકાર એક થતો હોય એને વ્યસ્ત કહેવાય. એટલે પરસ્પર વ્યસ્ત હોય તે બંને બીજનો ગુણાકાર શું થાય? એક. ચલો, તો આપણને સૂત્ર ખબર છે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર સીના છેદમાં એ બરાબર એક. એનો મતલબ કે પરસ્પર વ્યસ્ત હોય તો એ એકા એ, એટલે સી બરાબર એ લઈ લેવાનું. અને જો પરસ્પર વિરોધી હોય, અહીંયા પૂછ્યું નથી પણ આ તો હું તમને માહિતી આપી દઉં છું, કે પરસ્પર વિરોધી હોય તો બેયનો સરવાળો, વિરોધી સંખ્યા કોને કહેવાય? કે બંનેનો સરવાળો કેટલો થાય? 0. ચલો, તો આલ્ફા પ્લસ બીટાનો સરવાળો એટલે માઇનસ બીના છેદમાં એ બરાબર 0, એ ભાગાકાર આ બાજુ જાય એટલે ગુણાકાર, તો બી બરાબર 0 થાય. એટલે આ બે થિયરી યાદ રાખવાની, પરસ્પર વ્યસ્ત હોય તો ગુણાકાર એક, માટે સી બરાબર એ. આ પૂછાય છે શરત, કે પરસ્પર વ્યસ્ત હોય તે હજી તો કઈ શરત? તો સી બરાબર એ થાય. અને પરસ્પર વિરોધી હોય તો કઈ શરત? બી ઇઝ ઇક્વલ ટુ 0 થાય. એટલે પહેલાં અહીંયા એ બી સી મેળવી લો, તો એ બરાબર 6, બી બરાબર -13, સી બરાબર એમ. હાલો ભાઈ, પરસ્પર વ્યસ્ત છે તો શું લઈ લેશું? સી બરાબર એ લઈ લઈએ અહીંયા, તો સી ઇઝ ઇક્વલ ટુ એ, સી એમ, એ 6, એટલે એમ શું થઈ જશે? 6 થાય. બરાબર, વિરોધી હોય તો બી બરાબર 0 લેવાનું, બીની જગ્યાએ જે આવે એ તમારે મૂકી દેવાનું. બરાબર, એટલે આ રીતે થશે.